ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઠંડી માટે ગરમા ગરમ શિયાળા સ્પેશિયલ. આજે આપણે નવી રીતે નવા સ્વાદમાં ગુજરાતી બટેટા વડા બનાવીશું. માત્ર એક બટેટું વાપરી અને આપણે આ બટેટા વડા બનાવીશું. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો શિયાળા સ્પેશિયલ આપણે બનાવી રહ્યા છીએ એટલે એક પેન લેશું. એમાં 2 કપ પાણી, 1 કપ લીલી તુવેરના દાણા અને 1 કપ લીલા વટાણા લેશું. અહીંયા મેં 2 અડધું લીધું છે. તમે 1 લીલા વટાણા કે 1 લીલવાના દાણા પણ લઈ શકો છો. એમાં 1/2 ટીસ્પૂન મીઠું અને 1 ચપટી બેકિંગ સોડા ઉમેરી અને હાઈ ફ્લેમ પર આપણે એને 10-12 મિનિટ માટે બાફીશું. અને બાફતી વખતે ખુલ્લું જ રાખવાનું છે. બેકિંગ સોડા ઉમેરવાથી, ખાવાના સોડા ઉમેરવાથી તમે જોઈ શકો છો એકદમ ગ્રીન રહેશે કલર અને એકદમ સારી રીતે બફાઈ જશે. તો હવે બફાઈ ગયા છે, ચારણીમાં કાઢી અને એકદમ નિતારી સાઈડમાં મૂકીશું. તો પાણી બિલકુલ ન રહે એ રીતે હું એને નિતરવા સાઈડમાં મૂકી દઈશ. હવે મિક્સર જાર લેશું. એમાં 4-5 લીલા મરચા તીખાસ તમારા ઘરમાં ખવાતી હોય એટલા અને 2 ઇંચ જેટલા આદુના ટુકડા, 1 મુઠ્ઠી જેટલી ખારી શીંગ ઉમેરી એની પેસ્ટ વાટી લઈશું. ખારી શીંગથી બટેટા કે વટાણામાં પાણી હોય તો એ પણ ડ્રાય થઈ જશે અને આ રીતે અધકચરી જ શીંગ વટાશે પણ આદુ મરચાં સારી રીતે વટાઈ જશે. તો એને એક બાઉલમાં કાઢી હવે એ જ મિક્સર જારમાં બાફી અને એકદમ પાણી નીતારેલા લીલા વટાણા અને લીલવાના દાણાને મિક્સર જારમાં ઉમેરી અને પલ્સ કરીશું. તો 1-2 જ વાર પલ્સ અધકચરા જેવા આપણે એને વાટવાના છે. તો આ રીતે અને આપણે એને પણ આદુ મરચાં અને શીંગની પેસ્ટ સાથે ઉમેરી દઈશું. સાથે બીજી સામગ્રીઓ 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, તો શીંગમાં પણ મીઠું હોય ખારી શીંગમાં એટલે ધ્યાન રાખીને ઉમેરવાનું. 1/4 કપ જેટલા લીલા ધાણા, તો એકદમ ગ્રીન એવો મસાલો રહેશે. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, તો એનાથી મસાલો આપણો એકદમ ડ્રાય રહેશે. અને સાથે 1 ટીસ્પૂન ગરમ મસાલો, જો સ્ટ્રોંગ હોય તો 1/2 ટીસ્પૂન નહીતર 1 ટીસ્પૂન જેટલો. 3 ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અને આપણે 1 બાફેલું બટેટું, તો મેં 1 મોટું બટેટું બાફી અને એના 2 ટુકડા કરીને બાફ્યા હતા એટલે એ ઉમેરી દીધું. 1 લીંબુનો રસ ઉમેરીશું. તો આ રીતે ચટપટો ટેસ્ટી એવો મસાલો બનાવવાનો. તો ગુજરાતી બટેટા વડાનો મસાલો એ જ રીતે હું બનાવી રહી છું, માત્ર આપણે થોડી સામગ્રીઓના ફેરફાર કર્યા છે. 1 મુઠ્ઠી જેટલા દાડમના દાણા ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. બહુ સારો એવો દાડમના દાણાથી ટેસ્ટ આવશે બટેટા વડામાં. તો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. બટેટું આપણે માત્ર એટલે જ ઉમેર્યું છે કે બાઇન્ડિંગ આવે એટલા માટે. અને હવે આપણે એમાંથી 1 સરખા નાના નાના ગોળા વાળી લઈશું. તો મિશ્રણ તમે જોઈ શકો છો એકદમ ડ્રાય છે, એકદમ એવું ચીકણું એવું નથી થયું. આપણે શીંગના દાણા થોડા ઉમેર્યા એ, અને સાથે ધ્યાન રાખવાનું છે કે વટાણામાં પણ પાણી ન રહે. તો આ રીતે 1 સરખા બધા હું બટેટા વડાના ગોળા વાળી રેડી કરી લઈશ. હવે ચણાના લોટનું ખીરું બનાવી લઈશું. એના માટે 1 બીજા બાઉલમાં 1.5 કપ બેસન ચણાનો લોટ, 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું, સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 1 ચપટી જેટલી હળદર, 1 ટીસ્પૂન અજમો હાથેથી મસળી ઉમેરી દઈશું. અને મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરી અને આપણે ખીરું આપણું બહુ પાતળું પણ નહીં, બહુ જાડું પણ નહીં, મીડિયમ થીક હોય એવું ખીરું આપણે બનાવીશું. તો અહીંયા તમને 1/2 કપ જેટલા પાણીની જરૂર પડશે. તો 1/2 કપથી 1-2 ચમચી વધારે તમારે જો જરૂર લાગે તો ઉમેરવાનું. આ રીતે એકદમ સ્મૂથ ખીરું તૈયાર થઈ જાય એટલે 1 ચપટી જેટલા ખાવાના સોડા, બેકિંગ સોડા ઉમેરીશું અને મિક્સ કરી દઈશું. તો ખીરું આપણું તૈયાર છે. હવે આ રીતે 1-2 ગોળા ઉમેરી દઈશું અને આ રીતે કોટ કરી અને આપણે એને ગરમ તેલમાં તળીશું. તો તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર જેટલા બટેટા વડા આવે તેલમાં એટલા તમે ઉમેરી અને એને તળી શકો છો. મીડિયમ ફ્લેમ પર જ આપણે આ વડાને તળવાના છે. તો આ રીતે મેં 6-7 જેટલા વડા તેલમાં ઉમેરી દીધા છે અને લગભગ 1 મિનિટ જેવું થાય એટલે સાઈડ ચેન્જ કરીશું અને બીજી સાઈડ પણ આપણે એને તળીશું. તો આ રીતે 2 સાઈડ 1-1 મિનિટ અને પછી આવા હલકો ગોલ્ડન કલર આવી જાય એટલે 1 મિનિટ વધારે તળવાનું. તો 3-1 મિનિટ જેવું તમને એકવારમાં તળાતા લાગશે. તો આ રીતે એકદમ હાઈ ફ્લેમ પર તમારે આ વડા નથી તળવાના અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો કલર આવ્યો છે. અને એ જ રીતે આપણે બીજા બધા બટેટા વડા તળી લઈશું.
આ બટેટાવડાને તમે ટમેટો સોસ સાથે કે આંબલીની ચટણી સાથે કે લીલી ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરવાના, સાથે તળેલા મરચાં. તો આ રીતે જો તમે બટેટાવડા નવી રીતે ન બનાવ્યા હોય તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો એકદમ ગ્રીન અંદરથી અને ટેસ્ટી એવા આપણા બટેટાવડા બન્યા છે. તો તમને આ રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.